सूरत कांग्रेस द्वारा डिसेबल वेलफेर ट्रस्ट ऑफ इंडिया संचालित दिव्यांग बाळकोनी साथे सोनिया गांधीजीना 78મા જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીના આજે 78મા જન્મદિવસ છે ત્યારે કોંગ્રેસ દ્વારા દેશભરમાં તેમના જન્મદિવસની ઉજવણી કરાઈ રહી છે ત્યારે સુરતમાં પણ સોનિયા ગાંધીના 78મા જન્મદિવસ દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ હતી। ત્યારે સુરત શહેર પૂર્વ નગર સેવક અસલમ સાયકલવાળા સહિત કોંગ્રેસના નેતાઓએ દિવ્યાંગ બાળકોને જાતે સ્વાદિષ્ટ ભોજન જમાડીને સોનિયા ગાંધીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી। દેશના સૌ કોંગ્રેસીઓના પ્રેરણામૂર્તિ અને જેમણે સત્તા માટે ત્યાગ આપ્યો એવા ત્યાગમૂર્તિ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને યુપીએ સરકારના ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીના આજે 78મો જન્મદિવસ છે અને આ 78મો જન્મદિવસ આજરોજ સુરત શહેરના સૌ સક્રિય કોંગ્રેસના આગેવાનો સાથે ડિઝેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળા ખાતે અમે ઉજવણી કરીએ છીએ। અમારો મુખ્ય ધ્યેય એટલું જ છે કે શ્રીમતી સોનિયા ગાંધી દેશના એક એવા નેતા છે કે જેઓ રાજીવ ગાંધી ફાઉન્ડેશન વતી દર વર્ષે વિકલાંગો જે દેશના ગરીબ વિકલાંગો છે એમના માટે ખાસ સાધન સહાયની વ્યવસ્થા કરે છે, વાહનો એમને વિનામૂલ્યે અર્પણ કરે છે અને દિવ્યાંગ માટે જે કાર્ય અને જે સંવેદના સોનિયા ગાંધીમાં છે એ લગભગ દેશના બીજા કોઈ નેતામાં એટલી નથી। યુપીએ સરકાર 2004 થી 2014 જે સમયગાળામાં દેશના તમામ દિવ્યાંગો માટેની કલ્યાણકારી યોજનાઓ અને એમને જેટલા લાભો મળે એ તમામ લાભો આપવાના પ્રયાસો એ 10 વર્ષના ગાળામાં થયા છે, એક ઐતિહાસિક ઘટના છે। દિવ્યાંગો માટે હંમેશા એમને એમના સુખ દુઃખ અને સંવેદના રહી છે। સમગ્ર ગાંધી પરિવાર હંમેશા દિવ્યાંગો પ્રત્યે લાગણી રાખે છે અને આજરોજ અમને વાતનો આનંદ છે કે એમને 78મા જન્મદિવસ અમે અહીંયા દિવ્યાંગ બાળકોની શાળાના આશરે 300 બાળકોની વચ્ચે ઉજવવા આવ્યા છે। એનું મૂળ ધ્યેય અમારું એટલું જ છે કે આ વિકલાંગ બાળકોની દિલની દુવાથી અમારા નેતાનું દીર્ઘાયુ વધે, એમનું આયુષ્ય વધે, એમની તંદુરસ્તી રહે અને પરમ કૃપાળ પરમાત્મા પર પણ પ્રાર્થના કરીએ કે આવા નેતા કે જે હું માનું છું કે વિરલ વ્યક્તિત્વ કહેવાય દેશની અંદર કે એમના કોને કોઈ ના આવી શકે આજની તારીખે, એવા નેતાનો જન્મદિવસ ઉજવતા અમને સૌ કોંગ્રેસના આગેવાનોને ખૂબ આનંદની લાગણી ઉદભવે છે।